પરિવહન તંત્ર. દેડકો એક પૃષ્ઠવંશી પ્રાણી તરીકે બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર ધરાવે છે. આ તંત્ર ચાર મુખ્ય ઘટકો ધરાવે છે, જેવા કે રુધિર, હૃદય, ધમનીઓ અને શિરાઓ. રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. તે રુધિર કોષો અને રુધિર રસની બનેલ છે. રુધિર કોષો ત્રણ પ્રકારના છે. 1. લાલ રુધિર કણ RBCs, તે કોષ કેન્દ્રયુક્ત અને હિમોગ્લોબિન ધરાવે છે. 2. શ્વેત રુધિર કણ WBCs, તે રંગવિહીન અને કોષ કેન્દ્રયુક્ત છે. અને 3. ત્રાક કણ કોષ કેન્દ્રયુક્ત. રુધિર રસ પ્રવાહી છે, તે મુખ્યત્વે પાણી અને ક્ષારો ધરાવે છે. હૃદય બેવડી દિવાલ ધરાવતા પરિહૃદ આવરણ દ્વારા રક્ષાયેલ હોય છે. તેમની વચ્ચે પરિહૃદ પ્રવાહી ભરેલ હોય છે. હૃદય દેહકોષ્ઠના અગ્રસ્થ ભાગમાં ગોઠવાયેલ હોય છે. તે સ્નાયુલ શંકુ આકારનું સ્પંદનશીલ અંગ છે, જે ત્રિખંડી, બે કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે. હૃદયની પૃષ્ઠ બાજુએ એક શિરાકોટર નામની ગુહા આવેલ હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંનું ઓક્સિજન વિહીન રુધિર એકઠું કરે છે અને શિરા કર્ણક છિદ્ર દ્વારા જમણા કર્ણકમાં ઠાલવે છે. ડાબુ કર્ણક સામાન્ય ફુફ્ફુસ શિરા દ્વારા ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે. બંને કર્ણકમાંનું રુધિર કર્ણક ક્ષેપક વાલ્વ દ્વારા ક્ષેપકમાં દાખલ થાય છે. આમ ડાબા કર્ણકનું ઓક્સિજન યુક્ત રુધિર અને જમણા કર્ણકમાંનું ઓક્સિજન વિહીન રુધિર ક્ષેપકમાં મિશ્ર થાય છે. આથી પરિણામે દેડકાના ધમનીય તંત્રમાં મિશ્ર રુધિરનું પરિવહન થાય છે. ક્ષેપકના સંકોચન અને દબાણથી મિશ્ર રુધિર ધમની કાંડ અને ત્યાંથી ધમની તંત્રમાં દાખલ થાય છે. તેનું પરિવહન ચાર્ટમાં દર્શાવ્યા મુજબ રહે છે. શિરા તંત્ર. શરીરના વિવિધ ભાગોનું ઓક્સિજન વિહીન રુધિર, શિરાઓ, શિરાકોટર, જમણું કર્ણક, કર્ણક્ષેપક વાલ્વ, ક્ષેપક, મિશ્ર રુધિર, ધમની કાંડ, મહાધમની કમાન, ધમની, શરીરના અંગો, ફેફસા અને ત્વચા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર, ફુફ્સીય ત્વચીય શિરા, ડાબુ કર્ણક, ફુફ્ફુસીય પરિવહન. ધમની તંત્ર હૃદય દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડે છે. ધમની તંત્રની શરૂઆત ધમની કાંડથી થાય છે. તે ક્ષેપકમાં રહેલ મિશ્ર રુધિરને ધમની કમાનો દ્વારા 1. ગ્રીવા કમાન, બાહ્ય ગ્રીવા ધમની અને અંતઃ ગ્રીવા ધમની દ્વારા રુધિરને શીર્ષ પ્રદેશમાં પહોંચાડે છે. 2. બંને દૈહિક કમાનો, બે દૈહિક કમાનો પાછળની તરફ લંબાઈ અને જોડાઈને પૃષ્ઠ મહાધમનીની રચના કરે છે, જે શરીરના પાછળના ભાગોમાં વિવિધ ધમનીઓ દ્વારા રુધિર પહોંચાડે છે, જેવી કે કોષ્ઠાંત્રીય ધમની પાચન માર્ગને રુધિર પૂરું પાડે છે, જનનાંગીય ધમની જનનાંગોને, મૂત્રપિંડ ધમની મૂત્રપિંડને અને નિતંબ ધમની પશ્વ ઉપાંગને. 3. ફુફ્ફુસ ત્વચીય કમાન. ફેફસા અને ત્વચાને રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. શિરાતંત્ર રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લાવે છે. સમગ્ર શરીરમાંનું અશુદ્ધ રુધિર ત્રણ મહાશિરાઓ, બે અગ્ર અને એક પશ્વ મહાશિરા મારફતે શિરાકોટરમાં ઠલવાય છે. દરેક અગ્ર મહાશિરામાં રુધિર અનુક્રમે તે બાજુની બાહ્ય ગ્રીવા, અનામિકા અને અધોક્ષક શિરાઓ દ્વારા ભેગું થાય છે. આ શિરાઓ તેમની વિવિધ શાખાઓ દ્વારા રુધિર જીભ, નીચલું જડબું, મસ્તક, મગજ, અગ્ર ઉપાંગ વગેરે આગ્રમાંથી વગેરે અંગોમાંથી એકઠું કરે છે. આ ઉપરાંત અપવાદ રૂપે અધોક્ષક શિરાની શાખા ત્વચીય શિરા ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિરનું વહન કરે છે. મૂત્રપિંડ શિરાઓ બે મૂત્રપિંડની વચ્ચેથી બહાર નીકળી યકૃતના જમણા ખંડમાં થઈ પશ્વ મહાશિરા દ્વારા શિરાકોટરમાં ખુલે છે. તે મૂત્રપિંડો, જનનાંગો અને યકૃતમાંનું રુધિર શિરાકોટરમાં લાવે છે. સામાન્ય રીતે ધમનીઓ અને શિરાઓ વિભાજિત થઈ કેશિકાઓની રચના કરે છે. દેડકા જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શિરાઓથી રચાતી એક વિશિષ્ટ ગોઠવણી જોવા મળે છે, જેને નિવાહિકા તંત્ર કહે છે. વિવિધ અંગોમાંથી ભેગું કરેલું રુધિર લઈ જતી શિરા હૃદયમાં દાખલ થતા પહેલા કોઈ વિશિષ્ટ અંગમાં યકૃત અને મૂત્રપિંડ ફરી પાછી રુધિર કેશિકામાં વિભાજિત થાય તેને નિવાહિકા શિરા કહે છે.
અને તેનાથી રચાતા તંત્રને નિર્વાહિકા શિરાતંત્ર કહે છે. દેડકામાં બે નિર્વાહિકા શિરાતંત્રો આવેલા છે. વન મૂત્રપિંડ નિર્વાહિકા શિરાતંત્ર, જે વાહિનીઓ દ્વારા પશ્વ ઉપાંગોમાંથી રુધિરને મૂત્રપિંડમાં લઈ જાય છે, અને ટુ યકૃત નિવાહિકા શિરાતંત્ર, જે રુધિરને પાચન માર્ગમાંથી એકઠું કરી યકૃતમાં મોકલે છે.